વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં નોરતાના બીજા જ નોરતે જે સગીરા પર દુષ્કર્મની જે ઘટના બની હતી, મુસ્લિમ સમાજના જે લોકો છે તેમના દ્વારા અત્યારે બેનર પોસ્ટર લઈને જે તંત્ર સામે પોતાની જે વ્યથા છે તેઓ રજૂ કરી રહ્યા છે અને જે આ નરાધમો છે, જે બળાત્કારીઓ છે, તેઓને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે અત્યારે તમામ જે અહીંયા ગોરવા વિસ્તારમાં જે મધુનગર વિસ્તારમાં જે મુસ્લિમ ભાઈઓ રહે છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે આ તમામ મુસ્લિમ ભાઈઓ છે તેઓ અહીંયા હાથમાં બેનર પોસ્ટર લઈને તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે અને અહીંયા પોસ્ટરમાં પણ તેઓએ લખવામાં આવ્યું છે કે બળાત્કારીઓને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ તેવી માંગ છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. આપણે અહીંના જે આગેવાનો છે તેમની સાથે વાત કરીશું. હજી આજે તમે વિરોધ કરી રહ્યા છો બળાત્કારીઓને લઈને, શું છે? આમાં એવું છે કે આ જે વડોદરા શહેરની અંદર જે ત્રણ નરાધર્મોએ જે કૃત્ય કર્યું છે તે બાબતનો અમે વિરોધ કરીએ છીએ અને એ વિરોધની અંદર બસ અમારી એક જ માંગ છે કે એવા માણસોને ફાંસી આપો કે જેનાથી આજ પછીનું આવું કૃત્ય અમારી સંસ્કારી નગરીની અંદર કોઈ દિવસ પણ કોઈ પણ માણસ આવું કરી ના શકે. ખૂબ જ દુઃખદનીય ઘટના છે. સગીરા પણ બોરવા વિસ્તારમાં જ રહે છે અને આ ઘટના જે બહુ દુઃખનીય છે અને એ પણ ગોરવા વિસ્તારના જ છે, તો અમે એવી જ માંગ કરીએ છીએ કે એને ફાંસી આપો, ફક્ત ને ફક્ત ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો. તમામ જે ગોરવા વિસ્તારના જે મધુનગર વિસ્તારમાં રહેતા લોકો છે તેઓ માંગ કરી રહ્યા છે, જે મહિલાઓ છે તેઓને અહીંયા ફાંસી આપવાની માંગ સાથે તેઓ અત્યારે અહીંયા સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વડોદરા શહેરના મુસ્લિમ સમાજ છે તેઓ પણ એક જ વ્યથા છે તે કહી રહ્યા છે, એક જ માંગ કરી રહ્યા છે કે મહિલાઓને સુરક્ષાને લઈને આ જે નરાધમો છે તેઓને ફાંસીની સજા આપવામાં આવવી જોઈએ તેવી અત્યારે માંગ કરી રહ્યા છે. મેમ, ક્યાં કહો કે જો ભાયલી વિસ્તાર મેં ખૂબ દુઃખદ ઘટના બની હૈ, દુઃખદ ઘટના બની હૈ, ઇસ નરાધમો કો ફાંસી કી સજા દેની ચાહીએ. અગર આપ ફાંસી ના દેના ચાહતે તો હમારે હવાલે કર દો, તાકી ઇનકે હમ જાહેર મેં ફાંસી દેકે તો ઉસકો યે સબક મિલે કે યે એસા કૃત્ય દૂસરે કોઈ લોગ ના કર સકે. ઉસકી ભી માં બહેને તો હોગી ને, તો ફિર તો નહીં તો હમકો સોંપ દો, નહીં તો ફિર ઇનકો ફાંસી કી સજા દો. બસ અગર એસા દૂસરી બાર કરેગા યે કોઈ ભી તો ઉસકો પતા ચલેગા કે હા ચલો ઉસકો એસા હુઆ તો અપને યે પગલા ઉઠાઈગે નહીં. બસ હમરે કો તો યે હૈ કે ફાંસી કી સજા દો. ક્યા માંગ કર રહે હો? ફાંસી આપો બસ. ઓર આપ નહીં દે સકતે તો હમારે હવાલે કર દો, તાકી હમ ઉસકો જાહેર મેં માર દેંગે. બસ પથ્થર મારેંગે, કુછ ભી કરેંગે, ઉસકો સજા હમ દેંગે. તો સરકાર નહીં દે સકતી તો બસ એક હી સજા, ઉસકો ફાંસી દો બસ. उसकी भी माँ बहन तो होगी ना, ऐसा तो है ही नहीं कि वो वांडा होगा. उसकी भी माँ बहन तो होगी ना, हिंदू भाई के मियाँ भाई सबकी सुरक्षित चाहिए बस और कुछ नहीं. उसकी तो बेबी बच्चे एक बीबी, उसकी तो प्रेग्नेंट है. हाँ, तो फिर ऐसा क्यों किया? उसको पता नहीं चलता कि ऐसा नहीं करना चाहिए. मैं भी शादी शुदा हूँ, वांडा थोड़ी था. इसको जीवता जीसी भी खोद के उसमें दफन कर देना चाहिए और हमको सौंप दो तो खाड़ा खोद के उसको दफन कर देवे तो हम बराबर उसको पत्थर मारेंगे. તો પથ્થર છે જો ખાડા ઉસકા ભરા જાય ઉસકા દફન કરી દેના ચાહીએ. જી, અહીંયા અન્ય પણ મહિલાઓ છે તેઓ સાથે પણ વાત કરીશું. જે બેન, ખૂબ જ દુઃખનીય ઘટના ઘટી છે. આજે તમે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છો અને માંગ પણ કરી રહ્યા છો કે આરોપીઓને કડકમાં કડક સજા, કડકને કડક સજા થાય અને એમને ફાંસી આપી દો. કેમ કે એમના ઘરમાં બી બચ્ચા તો હશે ને, એના ઘરમાં બી લડકી લડકા તો હોગા ને, તો એનું કોઈ ને ઇસકે બચ્ચે કલ બડે નહીં હોગે. એટલે એનું કોઈ એસી સજા દો અને એનું સી ના દેવાય તો અમાર કો સબ દો. જી મેડમ, ક્યાં કહો કે ઉનકે પરિવાર પે ક્યાં બીત રહી હોગી? પરિવાર પે જો બીત રહી હોય તો એ કૃત્ય ઉન્હોને ક્યું કિયા? આજ ઉસકી માં બહેન કે સાથ એસા કિસી ને કિયા હોતા ફિર ઉસ પર ક્યાં બીતતી હૈ? ઉસકા ભી પરિવાર હૈ તો આજ જિસકી લડકી કો એસા કિયા તો વો ભી કિસી કી માં બહેન બેટી હૈ ને, તો ફિર એસા કિસી કે સાથ એસા કૃત્ય નહીં કર સકતી. બસ ઉસકી તો એક હી સજા હૈ, ફાંસી યા સજા હૈ મોત. જે ચોક્કસથી દર્શક મિત્રો, અહીંના જે તમામ જે લોકો છે તેઓ ફાંસીની એ માંગ કરી રહ્યા છે. જી અંકલ, પહેલામાં પહેલું તો સરકાર ઉપર કોઈ ભરોસો નહીં. બરાબર, સરકાર 5 સાલ કે 7 સાલ કે 10 સાલની સજા આપીને છોડી મૂકશે, એ આઝાદ પંથી ફરશે. એના કરતા તો પબ્લિકને હોપી દો તો એનો છોડો પબ્લિક કરી દેશે કે શું કરવા, ને જીવતા દફન કરવા કે પથ્થર મારવા કે એને મારી નાખવા. કેમ કે સરકાર તો કેસ ચલાવીને છોડી દેશે 5 વર્ષ કે 7 વર્ષ ની સજા, પછી આઝાદ પંથી ના કોને ફરશે. પણ જે છોકરી ના બનાવ બન્યો છે એ બચારી શું કરશે? એનું એના અમે અગર કદાચ નીકળી ગયા તો એવું કરશે?
એટલે અમારે તો સરકારની એક જ વિનંતી છે કે તમે એને કડકમાં કડક સજા, જન્મટીપ કંઈ ની ફાંસીની સજા આપો, નગર પછી પબ્લિકના હવાલે કરી દો, એની સજા પબ્લિક આપશે. પબ્લિક વિચારશે કે પબ્લિકે શું કરવું. હા, ફરી કોઈ આ ઘટના બને નહીં. જો સરકાર આવા કાયદા અમલમાં લાવે તો આ બનાવો બને નહીં. જી દર્શક મિત્રો, આ તમામ જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે જે આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય. મેડમ, અહીંયા વડોદરા શહેરમાં જે રીતના રેપની જે ઘટના ઘટી, એવી જ આખી ત્રણ નરાધમો દ્વારા સુરતમાં પણ એ રીતના ઘટના ઘટી હતી. તો પણ એ સરકારે પગલા લેવા જોઈએ કે એને એવી રીતે સજા આપવી જોઈએ ને. આ સરકાર છોડી દે છે એટલે તો બધા નરાધમો પેદા થાય છે. જયારે બહારના દેશો માં જેવો કેવો કે ગમે તે ગુનો કરે એની સજા પર ફાંસી કે કતલેઆમ, એને ફાંસી આપી દે છે. એવું અહીંયા ઇન્ડિયામાં બી એવો અપનાવશે તો બધાની બહુ બેટીઓ સુરક્ષિત રહેશે. કોઈ મહિલાઓ સુરક્ષિત હોત તો પછી આવું કામ જ ના થાત ને. સુરક્ષિત નથી અત્યારે, એના માટે તો બધું કામ થઈ રહ્યું છે. એટલે બસ એ લોકોને બસ એક જ કે આ કૃત્ય કર્યું છે, લોકોને ફાંસીની સજા આપો. જી દર્શક મિત્રો, આ તમામ જે લોકો છે તે અત્યારે ભેગા થયા છે ને વિરોધ દર્શાવી રહ્યા છે ને તેઓ એક તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે જે આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય તેવી છે, તેઓ વીતી છે તે દર્શાવી રહ્યા છે. ને જે રીતના વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા છે તેઓએ 3 નરાધમોએ જ્યારે એને પીકી નાખી ત્યારે આજે તે આરોપીઓનું જે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે રિમાન્ડ પણ પૂરા થવાના છે ને કાલે કોર્ટમાં પણ તેઓને રજૂ કરવામાં આવશે ને ત્યારબાદની જે આગળની જે પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવશે. ત્યારે ગુરવા વિસ્તારમાં જે મધુનગર માં રહેતા જે મુસ્લિમ જે ભાઈઓ છે, બહેનો છે, તેઓ આજે વિરોધ કરી રહ્યા છે ને જે આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય તેવી તંત્ર સામે માંગ કરી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.